हेलो स्टूडेंट, आई एम डीके पटेल फ्रॉम सिविल डिपार्टमेंट। आगळ गई काले आपणे जोयुं तो के चूना फेट लाइन स्लेगिंग अने स्लेटिंग विषे जोई लो। आजे आपणे चूनाना उपयोगो जोईशुं। चूनाना उपयोगो केवी रीते जाणे छे तो सीमेंट नहोतो शोधायो ए पहेला चूनोनो चणतर काम तथा दीवालो चढ़वा माटे रोडा कॉन्क्रीट करवा माटे चूनानो उपयोग करवामां आवतो हतो। चूनो बे प्रकारनो छे, शुद्ध चूनो अने जलपृष्ठ चूनो। शुद्ध चूनो हवामाना CO2 साथ रासायणिक क्रिया करी प्रक्रिया करी CaCO3 बनावे छे, एटले के कार्बन डाइऑक्साइड CaO वत्ता CO2 बराबर CaCO3 बने। पण आ माटे हवानो संपर्क जरूरी छे। જ્યારે જળપૃષ્ઠ ચૂનો CO2 વગર એલ્યુમિનિયમ સિલિકેટ બનાવી શકતો હોય તેને હવાના CO2ની જરૂર પડતી નથી। સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે હવાના સંપર્કમાં સરળતાથી આવતા ભાગો માટે શુદ્ધ ચૂનો અને હવાના સંપર્કમાં સરળતાથી ના આવતા હોય તેવા બાદકાઓ માટે જળપૃષ્ઠ ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે વિગત ચૂનાનો ઉપયોગ જોઈએ તો બાદકામની આઈટમ અને ચૂનાનો ઉપયોગ બાબતોનો। ચણતરકામ માટેનો કોલ એટલે ચણતરકામ માટેનો માલ બનાવવો હોય તો ચણતરકામના કોલ માટે વધુ સામર્થ્યની જરૂર પડે છે, એટલે સામર્થ્ય વધારાની જરૂર આપણે પડે છે। એટલા માટે ચણતરકામની દિવાલ જાડી હોય અથવા જમીન કે પાણી નીચે ચણતર કરવાનું હોય ત્યારે જલપૃષ્ઠ ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે શુદ્ધ ચૂનો ઉપયોગમાં લઈ શકાતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જલપૃષ્ઠ ચૂનો એ આપણે ચણતરકામ માટેના કોલ માટે મોટા ભાગે વપરાતો હોય છે, જ્યારે શુદ્ધ ચૂનાનો માલ વાપરે છે। પછી છાપરા ઉપર લાઈન, કોબા અને ફરસ, તો આ કામો માટે જલપૃષ્ઠ ચૂનો યોગ્ય રહે છે। આ ચૂનો ભેજની અંદર દાખલ થતો અટકાવે છે, તો બહારનો જે ભેજ છે એ દાખલ થતો અટકાવે છે, એટલા માટે જલપૃષ્ઠ ચૂનાનો ઉપયોગ છાપરા પરના લાઈન, કોબા અને ફરસ માટે। પ્લાસ્ટર કામો માટેનો કોલ, તો આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટરકામ શું કઈ રીતે કરવામાં આવે છે। તો પ્લાસ્ટરકામ ઈંટોના ચણતર ઉપર કરવાનું આવતું હોય તો એ જગ્યાએ શુદ્ધ ચૂનાનો ઉપયોગ થઈ શકે, કેમ કે શુદ્ધ ચૂનો એ હવાના સંપર્કમાં આવવાનો છે, એટલે પ્લાસ્ટરકામ સપાટી પર થતું હોવાથી શુદ્ધ ચૂનો ઉપયોગમાં લઈ શકાય છે, જેથી તે હવાના સંપર્કમાં આવી શકે છે। આ ચૂનાનો ઉપયોગ કરવાથી સફેદ સરવાટ ધરાવતી આપણને દિવાલ મળે છે। હવે દિવાલોનું ચણતર, તો દિવાલોના જુદા જુદા પ્રકાર હોય છે, એમાં પાર્ટીશન દિવાલો હોય તો એના માટે શુદ્ધ ચૂનો યોગ્ય રહે છે। પાર્ટીશન એટલે એક ઈંટની દિવાલ, એના માટે શુદ્ધ ચૂનો યોગ્ય રહે છે। જ્યારે જલપૃષ્ઠ ચૂનો જાડી દિવાલો ચણવા માટે અને પાતળી દિવાલો ચલાવવા માટે બંને પ્રકારની દિવાલો માટે યોગ્ય છે। શુદ્ધ ચૂનામાં થોડી સુરખી ઉમેરવામાં આવે તો એની જલપૃષ્ઠતા વધતી હોવાથી તેને ઉપયોગમાં લઈ શકાય। ઢોળવાનું કામ, તો ઢોળવાનું કામ તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણતા જ હશો કે ચૂનો ઢોળવાથી સફેદ રંગ મળે છે અને કેટલાક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસનું એનાથી નાશ થતો હોય છે, તો ઢોળવા માટે શુદ્ધ ચૂનો યોગ્ય છે। જલપૃષ્ઠ ચૂનો સફેદ હોતો નથી, જો જે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ઢોળવા માટેનો શુદ્ધ ચૂનો એ સફેદ હોય છે, જ્યારે જલપૃષ્ઠ ચૂનો એટલો સફેદ હોતો નથી, એટલા માટે ઢોળવા માટે શુદ્ધ ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે। પાયા માટેનું કોન્ક્રીટ, તો જમીન નીચે પાયા માટેનું કોન્ક્રીટ કરવાનું હોય, એક વખત જમીન નીચે હવા મળતી ન હોવાથી આ કામ માટે જલપૃષ્ઠ ચૂનાનો ઉપયોગ યોગ્ય છે। ભેજ કોલ, તો સામર્થ્ય વધે, સેટિંગ ટાઈમ ઘટે, સામર્થ્ય જલ્દી મળે, કોલ વર્કેબલ બને, કોલમાં છિદ્રાળુતા ઘટે, ચૂનો વધતા સિમેન્ટ વધતા રીતિ ગાઈક। તો ગેજ કોલ બનાવવા માટે શું કરવામાં આવે છે, ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે, એમાં સિમેન્ટ અને રેતી ઉમેરીને ગેજ કોલ કરવામાં આવે છે। તો ટૂંકમાં એટલું કહી શકીએ કે હળગા બાંધકામ માટે ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે। ચૂનાનો કોલ સ્નિગ્ધતા રહે છે અને વર્કેબલ હોય છે, એટલે કામ ઝડપથી કરી શકીએ છીએ આપણે, એને વર્કેબલ કહેવામાં આવે છે। ચૂનો ધીરે ધીરે સામર્થ્ય મેળવે છે પણ લાંબા સમય સુધી સામર્થ્ય મેળવવાનું ચાલુ રાખે છે। ગેજ કોલ તેરવા કરવામાં આવે, ચૂનાનો સિમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। હવે ચૂનાના ઉપયોગો જોઈએ, ત્યાર પછી આપણે જોઈએ કે ચૂનાનો ઉપયોગ કરતી વખતે કઈ કાળજીઓ રાખવી જોઈએ। તો પહેલી છે ગ્રેડ એ પ્રકારના ચૂનાથી તૈયાર કરેલ કોલનો ઉપયોગ 4 કલાકમાં કરી લેવાનો રહેશે, એટલે 4 કલાક પછી ચૂનો સેટ થવાનું થતો હોય, એટલા માટે એ પહેલાં એનો 4 કલાકમાં ઉપયોગ કરી નાખવો જોઈએ। ચક્કી મેં પીસ્યા પછી ચૂનાના કોલને પીસ્યા પછી ચૂનાના કોલને સતત ભીનો રાખવો જોઈએ, એને સુકાવો ન દેવો જોઈએ। ત્રીજો છે મુદ્દો, સુરખી મેળવી તૈયાર કરેલ ચૂનાના કોલનો ઉપયોગ 24 કલાકમાં કરી દેવો જોઈએ, એટલે સુરખી મેળવી હોય એવા ચૂનાનો ઉપયોગ તમે 24 કલાકની અંદર એનો ઉપયોગ કરી દેવો જોઈએ।
સિમેન્ટ ચૂનો ધરાવતા કોલને તેને બનાવ્યા 2 કલાકમાં. જો સિમેન્ટનો અને ચૂના અને રેતીનો આપણે કોલ બનાવીએ તો એનો ઉપયોગ બનાવ્યા પછી 2 કલાકની અંદર એનો ઉપયોગ કરી લેવો જોઈએ. કેમ કે સિમેન્ટ બી સેટિંગ થતો હોય અને ચૂનો બી સેટિંગ થતો હોય, એટલા માટે સિમેન્ટ ચૂનો ધરાવતા કોલનો ઉપયોગ 2 કલાકની અંદર કરી લેવો જોઈએ. 1.5 મીટર ઊંચાઈની દિવાલને સખત થવા માટે 2 દિવસનો હોય. જો ચૂણાથી આપણે દિવાલ ચણીએ 1.5 મીટર જેટલી, તો એને સખત થવા માટે 2 દિવસનો સમય આપવો જોઈએ. જો 2 દિવસનો સમય ના આપવા જોઈએ તો ચૂનો સેટિંગ થઈ શકતો નથી અને આપણું ચણતર કામ ફેલ જાય. એટલા માટે 1.5 મીટરની હાઇટની દિવાલ બનાવી હોય તો એ દિવાલને 2 દિવસનો સમય આપવો જોઈએ. કારીગરો કામ કરતી વખતે આ ખાસ ધ્યાન અગત્યનો મુદ્દો છે. ચૂનાના કામ થતું હોય, કારીગરીઓ કામ કરતી વખતે રબરના ગ્લોવ્સ અને ગમબૂટ પહેરવા જોઈએ અથવા હાથ ઉપર તેલ લગાડવા જોઈએ. થેન્ક યુ. હવે પછીનો જે ટૉપિક છે, શુદ્ધ ચૂનાને જલીય તથા જે અમારા ગુણો સુધારવાની રીતો, એ આવતીકાલે લેક્ચરમાં જોઈશું.